પાટણ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે ત્યારે શહેરના નવાગંજની સામે આવેલ ઉપેન્દ્ર વકીલની ચાલીને બિલ્ડરો દ્વારા વેચાણ લઈને તેમાં મોટો કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે ત્યારે બિલ્ડર દ્વારા આ ચાલીમાંથી નીકળતો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવાતા વિવાદ પણ સર્જાયો હતો અને આ રસ્તાને ખુલ્લો કરવા માટે ઉપેન્દ્ર વકીલની ચાલીના સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે વર્ષો જૂનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી આ પ્રસંગે સ્થાનિક રહીશોએ કંઈક આ રીતે પોતાનો બળાપો વ્યક્ત કરી વહેલી તકે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી હતી અડધી રાતના આવે અને લાલચ આવે તમને 12,000 આપશું 13,000 આપશું અને તમારે સહીઓ કરી દેવાની ખોટી ખોટી સહીઓ કરવાની અને વસ્તીને ધમકાવે વધારે એમ કરશો ને તો રાતના ગુંડાળાવશું ગુંડાળાઈને બેન દીકરીઓને ઉપાડશું આવી ખોટી ખોટી ધમકીઓ આપે એટલે વસ્તી બિચારી બી ગઈ છે અને આ રસ્તો અમારો 150 વર્ષનો જૂનો રસ્તો છે અમારા જન્મે નહોતા ત્યારનો આરે રસ્તો છે અને પહેલાં કહે છે કે અમે તમને રસ્તો કાઢી આપશું અને એમ પોલાઈ અને પાછા ડાયરેક્ટ કોર્ટ કર્યું કોર્ટ પાસે અત્યારે એને એક એને જગ્યાએ બીજી દિવાલ કરી અને પાછો ઓફિસ બનાવી છે અને બધી વસ્તી કહેવા જાય છે ને તો કે આ મારી કમ્પાઉન્ડમાં તમારાથી અહીંયા ઊભું જ નહીં રહેવાનું નીકળી જ જવાનું અમારે કંઈ લેવા દેવા નહીં મારી કમ્પાઉન્ડમાં ખરીદી દીધેલી છે સાહેબ તમે જાતે આવો આવી નાનું કંઈ નિકાલ કરો ગરીબ વસ્તી મરી જાય છે ક્યાં જવું રાતની બેન દીકરીઓ નીકળી જ નહીં હતી એ રસ્તા પરથી હવે આમ ફરીને આખું ફરીને જવા જઈએ છીએ પેલીમાં કાં કોઈ એવા અત્યારે બેન દીકરીઓ નીકળવું બહુ કાઠું પડી ગયું છે એટલે તમે બસ અમારી આટલી વિનંતી છે કે તમે આવીને એ રસ્તાનો ખુલાસો કરો અમારે એ જ રસ્તો જોઈએ બીજો કોઈ રસ્તો નહીં જોઈએ બીજો રસ્તો સેફ બીજો કોઈ રસ્તો સેફ નહીં સાહેબ જેમ કે અમે અહીંયા લગભગ 200 વર્ષ તો થઈ ગયા હશે અમારા બાપ દાદાના જમાનાથી અમે રહીએ છીએ અમને અમારા જન્મે અમને ખબર છે કે અમારા જન્મે તારનો એ જ રસ્તો અમે જોયો કોઈ રસ્તો બીજો છે જ નહીં અને અત્યારે હવે એવી તકલીફ પડી ગઈ છે ને એ દિવાલ થઈને એના પછી અમે રાતના નીકળી જ નહીં શકતા અને બધા ઘર કામ કરીને આવે છે બિચાર અમે સાહેબ વર્ષોથી રહીએ છીએ અમે જઈએ છીએ અમારો રસ્તો બંધ કરી દીધો છે મારા બાળકોને ભણવા જવું હોય અમારે રાત દિવસ મજૂરી કરવા જવું હોય અમારે નીકળું છું રીતે અમારે અડધી રાતે આવવું હોય અમારે બેન દીકરીઓ કે રસ્તે જાય અમારે સાહેબ અમારો વર્ષોથી કોઈ પૈસાવાળો આવી ગયો છે ને હવે અમારો રસ્તો બંધ કરે છે સાહેબ તમે આવો જોવો રસ્તો અમારો અને તમે આટલી અમારી ગરીબો માટે આટલી વિનંતી કરો સાહેબ કઈ જગ્યાએ રસ્તો વકીલની ચાલીની પાછળ રહીએ છીએ સાહેબ અમે ગરીબ માણસો છીએ રાત દિવસ મહેનત મજૂરી કરીએ છીએ રસ્તો કઈ રીતે બંધ કરે રસ્તો આવ્યો છે ઠક્કર કોઈ બહારથી આવ્યો છે અસુબાનો આવ્યો છે અને રસ્તો બંધ કરે છે શેના માટે બંધ કરે એને જગ્યા લીધેલી છે કોઈ ખરી દીધેલી છે એટલે એ જગ્યાએ લીધી પણ અમારો રસ્તો બંધ કરી દીધો કેટલા ઘર છે તમારે અમારા ઘર તો 1000 ઘર હશે છે ખબર એટલા હેડે છે બીજો કોઈ રસ્તો નથી પથરિયા કુવાના પછી 240 મકાન બન્યા છે એ પછી અમારા કે 200 ઘર તો અમારા છે પટણી લોકો છે મોમીડર છે ભરવાડ છે ઠાકોર સમાજ છે અમારે રાત દિવસ મજૂરી કરવા જઈએ અમે ક્યાંથી જઈએ સાહેબ આજે ક્યાં રજૂઆત કરવા આવ્યો આજે અમારે કલેક્ટર કચેરીમાં આવ્યા છીએ તો સાહેબ આટલી વિનંતી કરો અમારો રસ્તો ખોલાવો અમે આવીએ અને ઠક્કર આવીને અમને ધમકી આવે ને પોલીસ આવીને પાછો લઈને આવે એટલે અમને મરાવે ને બોલે ધોકા મરાવે ને આવું કરે જાતે લઈને જ આવે જાતે પોલીસ લઈને આવે પીએ બધે પૈરા ઉપર ધોકા લે છે જેમ તેમ બોલે જેમ તેમ બોલે અને જેમ તેમ બોલે પીએ અમારે પાણી નહીં આવતું હતું અમે પાણી બહાર ભરવા જઈએ ગંજમાં તોય અમારે રસ્તો અત્યારે અમે 2 દિવસથી પાણી નહોતું આવતું તો અમે તમારા મારા જેવા હલવા લઈને મંગાવીને ચલાવીએ ત્યારે આ પ્રશ્નને લઈ ઉપેન્દ્ર વકીલની ચાલીની જગ્યાના ભાગીદાર હેમંત અન્નાએ રસ્તા બાબતના પ્રશ્નને લઈ કંઈક આ રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા નવાગંજની સામે વકીલની ચાલી એ અમે લોકોએ ખરીદેલ છે અને એ વકીલની ચાલીમાં જે 32 લોકોના મકાનો હતા અને પાછળના લોકો પણ વકીલની ચાલીમાંથી
એ અવર જવર કરતા હતા, પણ એ જગ્યા અમોએ એ ઝૂંપડપટ્ટીવાળા અને અમારી માલિકીમાં જે લોકો હતા એ લોકોને અમે ખાલી કરાવ્યા મકાનો. રાજી ખુશીથી એમને નવા મકાન લેવડાવ્યા અને જરૂર પડે એમને રોકડ જોતી હતી એમને રોકડ આપી, અને એ ખાલી થઈ ગયા પછી પાછળના લોકોને કહેવું હતું કે અમને આ રસ્તામાં ચાલવા દો. મેં કીધું અત્યાર સુધી તમને ચાલવા દીધા, અમારે જરૂરત નથી એટલા માટે. હવે જગ્યા અમે ખાલી કરી દીધી, અમારે કંઈક બનાવવું હોય તો અમારી જગ્યામાંથી હવે અમે ચાલવા ન દઈએ. તો એમને કહ્યું કે અમને રસ્તો ખોલી આપો, તો અમે તુલસી હોટલવાળો સરકારી રસ્તો હતો એ ખોલી અપાયો, અને એ રસ્તો ખોલી આપ્યા પછી અમે કહ્યું કે અમારે આનો અમારા પાછળનો કોર્ટ બનાવવો છે. ત્યારે એ લોકો અમારી સાથે ઘર્ષણ કરવા આવ્યા, પણ કહેવાય કે દયા ડાકરને ખાય, અમે દયા કરી અને અમને જવા દીધા અત્યાર સુધી. એનો મતલબ એવો નથી કે એ અમારા રસ્તાનો હક કરવા આવે, એ અમારી માલિકીની જગ્યા છે. માટે એમને અમે વ્યવસ્થા કરવાનું જે એમણે કીધું એ કરી આપી, અને કોર્ટ જોડેથી જે 240 મકાન બનાવ્યા છે ત્યાંથી પણ બીજી જગ્યાએ અમને જવાની અવર જવર કરવાની ચાલુ છે. પણ અમુક અસામાજિક તત્વો દ્વારા આ ખોટી રીતે રસ્તો અમારો છે, અમે રસ્તો ચાલીએ છીએ અને અમને ચાલવા દો એ યોગ્ય નથી.